નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ છઠ્ઠું વિષય છે હિન્દી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ પાંચમો, આ પાઠનું નામ છે કાવ્ય પાંચ, તેમનું નામ છે જય વિજ્ઞાન કી. આ કાવ્યના અભ્યાસવાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ છઠ્ઠું વિષય છે હિન્દી, તેમાં કાવ્ય પાંચ, આ કાવ્યનું નામ છે જય વિજ્ઞાન કી. અભ્યાસ, તેમાં પહેલો પ્રશ્ન, ટેપ રિકોર્ડર યા સીડી કે જરીએ કાવ્યકાર શ્રવણ એવમ સમૂહગાન ટિપ્પણી કીજીએ. બઢિયા ટેપ રેકોર્ડ યા સીડી પ્લેયર પર ધ્યાન સે કાવ્ય સુને ઓર સભી છાત્ર ઉસકા લય તાલબદ્ધ ગાન કરે. તમારે કાવ્ય સાંભળી અને તેનું સમૂહગાન કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, ક્યા હોતા બતાઈ. પહેલો પ્રશ્ન, યદિ મોબાઈલ કી ખોજ નહીં હોતી તો, યદિ મોબાઈલ કી ખોજ નહીં હોતી તો સંદેશ દેને કે લીએ હમે લેન્ડિંગ ફોન અથવા પીસીઓ કે ફોનો પર આધાર રખના પડતા ઓર હમ જહાં ઓર જબ ચાહતે તબ બાત કરને કી સુવિધા નહીં હોતી. બીજો પ્રશ્ન, યદિ હમ સમય ઓર શક્તિ કા સહી ઉપયોગ નહીં કરતે તો, યદિ હમ સમય ઓર શક્તિ કા સહી ઉપયોગ નહીં કરતે તો આજ દેશને જો પ્રગતિ કી હે વહ નહીં હોતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, યદિ કમ્પ્યુટર ફેક્સ ઓર ઇન્ટરનેટ આદિ કા આવિષ્કાર નહીં હુઆ હોતા તો, યદિ કમ્પ્યુટર ફેક્સ ઓર ઇન્ટરનેટ આદિ સાધનો કા વિકાસ નહીં હુઆ હોતા તો હમ જીતની તેજ ઓર સહજ ઢંગ સે પ્રગતિ કર રહે હે વહ સંભવ ન હોતી. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, દિયે ગયે ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાસ વાલે શબ્દો કી રચના કીજીએ. ઉદાહરણમાં આપેલું છે લિખાવટ, તો તેના જેવા પ્રાસવાળા શબ્દો છે રૂકાવટ, સજાવટ. તેવી જ રીતે અહીં જે શબ્દો આપેલા છે તેના સમાન પ્રાસવાળા શબ્દો લખવાના છે. નોકરાની તો દેવરાની, શેઠાની જેઠાની. બીજું, આર્થિક, ધાર્મિક, સામાજિક, તાર્કિક. નાયિકા તો તેને સમાન પ્રાસવાળા શબ્દ થશે ગાયિકા, સેવિકા, લેખિકા. ચુનાવ તો ચઢાવ, પડાવ, તનાવ. ત્યાર પછી સ્વાધ્યાય, તેમાં પ્રશ્ન નંબર ચાર, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પેલો પ્રશ્ન છે, કમ્પ્યુટર ઓર ઇન્ટરનેટ સે હમે ક્યા લાભ હુઆ હે, લાભ હુએ હે. જવાબ, કમ્પ્યુટર સે બડી ગણના પી પલક ઝપક ઝપકતે હો જાતી હે, બટન દબાતે હી બેંક મેં આપકા પૂરા ખાના સામને આ જાતા હે, ઘર બેઠે રેલવે ઓર હવાઈ સફર કે ટિકિટ બુક કરા સકતે હે, ઘર બેઠે મુદ્રણ કાર્ય કિયા જા સકતા હે, સેના શિક્ષા આદિ તમામ ક્ષેત્રો મેં કમ્પ્યુટર કા ઉપયોગ વરદાન સિદ્ધ હુઆ હે, ઇન્ટરનેટ જાનકારી કા ભંડાર હે, ઇસમેં કિસી ભી ક્ષેત્ર મેં સંબંધિત પૂરી ઓર પ્રામાણિક જાનકારી મિલ સકતી હે. ત્યાર પછી બીજો પ્રશ્ન, સમય ઓર શક્તિ કી બચત કેસે હોતી હે. જવાબ, કમ્પ્યુટર જૈસે વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રયોગ સે સમય ઓર શક્તિ કી બચત હોતી હે. ત્રીજો પ્રશ્ન, કિન ઉપકરણો કે માધ્યમ સે સંદેશા વ્યવહાર હો શકતા હે. જવાબ, ટેલિફોન, મોબાઈલ, ફેક્સ જૈસે ઉપકરણો કે માધ્યમ સે સંદેશા વ્યવહાર હો શકતા હે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, હમ ધરતી પર સુખ સુવિધાએ કેસે નિર્માણ કરેંગે. જવાબ, હમ વિજ્ઞાન કે નયે નયે ઉપકરણો કા સહી ઉપયોગ કર ધરતી પર સુખ સુવિધાઓ કા નિર્માણ કરેંગે. પાંચમો પ્રશ્ન, ક્યા કરને સે હમ દુનિયા મેં યશ પા સકતે હે. જવાબ, હમ પિછડેપન કો છોડકર સમય કે સાથ આગે બઢે તો દુનિયા મેં યશ પા સકતે હે. છઠ્ઠો પ્રશ્ન, તુમ્હે વિજ્ઞાન કા કોણ સા આવિષ્કાર સબસે અચ્છા લગતા હે ક્યો. જવાબ, હમે ટેલિવિઝન કા આવિષ્કાર સબસે અચ્છા લગતા હે ક્યોકિ યહ તરહ તરહ સે હમારે મનોરંજન હમારા મનોરંજન કરતા હે. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ સ્પષ્ટ કીજીએ. તો અહીં પહેલી કાવ્ય પંક્તિ છે, કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ ઇન્ટરનેટ કી પરછાઈ, અધર અધર પર ખુશિયાલી કી ગંગા યમુના લહરાઈ, બચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી, જય જવાન. તો ચાલો આ કાવ્ય પંક્તિ છે તેમનો ભાવાર્થ જોઈએ. કમ્પ્યુટર કે કારણ જીવન મેં બદલાવ આ ગયા હે, ઇન્ટરનેટ સબકો સુખ દે રહા હે, इसके उपयोग से सबके होठों पर ऐसी मुस्कानें हैं जैसे उन पर खुशियों की गंगा जमुना लहरा रही हो. इस नई सदी के बच्चे
દુગને ગર્વ સે બાતે કર રહે હે. ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે, તેમનો ભાવાર્થ છે, હમ સમય કે સાથ ચલે તો હી દુનિયા મેં યશ પાયેંગે, હમ અપને પ્રયત્નો સે ઇસ ધરતી પર સુનહરી સુબર લાયેંગે, હમે માનવતા કે ગીતો કી ફિર શરૂઆત કરની હે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નિમ્નલિખિત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો ચાલો જોઈએ. ઉપકરણ, તો તેમનું વાક્ય બનાવ્યું છે, આજકાલ બિજલી કે ઉપકરણ મંગે મહેંગે હો ગયે હે. મોબાઈલ, તો તેમનું વાક્ય, મેરી દીદીને નયા મોબાઈલ ખરીદા. કમ્પ્યુટર, વાક્ય, મેં કમ્પ્યુટર પર ખેલ ખેલતા હો. ક્રાંતિ, વાક્ય, બિજલી કે આવિષ્કાર સે હમારે જીવન મેં ક્રાંતિ આ ગઈ હે. ખુશિયાલી, વાક્ય, નઈ ગાડી આને પર ઘર મેં ખુશિયાલી છા ગઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ચિત્ર દેખ કર વાક્ય બનાવીએ. અહીં જે ચિત્રો આપેલા છે તેમના આધારે વાક્યો બનાવવાના છે. તો ચાલો મેં વાક્ય બનાવ્યા છે તે જોઈએ. લડકા પઢ રહા હે. જે ચિત્રો આપેલા છે તેમના ક્રમ પ્રમાણે પેલું ચિત્ર છે તો તેમાં તે ચિત્રનું વાક્ય છે લડકા પઢ રહા હે. બીજું ચિત્ર, તેનું વાક્ય મોર નાચ રહા હે. ત્રીજું ચિત્ર, તેનું વાક્ય લડકી દોડ રહી હે. તેવી જ રીતે ચોથું વાક્ય, લડકા પાણી પી રહા હે. પાંચમું, લડકા સ્નાન કર રહા હે. છઠ્ઠું વાક્ય, લડકા કૂડેદાન મેં કેલે કે છિલકે ડાલ રહા હે. સાતમું વાક્ય, લડકા ક્રિકેટ ખેલ રહા હે. આઠમું વાક્ય, ધોબી કપડે ધો રહા હે. દસમું વાક્ય, નવમું વાક્ય, લડકા બીમાર લડકે કો પહિયે વાલી કુર્સી પર બેઠા કર લે જા રહા હે. દસમું, બાલક સો રહા હે. અગિયારમું વાક્ય, ફેરી વાલા શાકસબ્જી બેચને જા રહા હે. બારમું વાક્ય, લડકા પૌધો કો પાણી દે રહા હે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે હિન્દી, તેમાં કાવ્ય 5 તેમના અભ્યાસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના અભ્યાસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 6 ની અંદર. ત્યાં સુધી આવજો.